जो तमारे पेटनी समस्या थी, गैसनी समस्या थी, वारे वारे ओडकारवानी समस्या थी, पेट भारे भारे लागू, आवी बधी समस्याथी बचवू होय, जे कोई लोकोने सर्दीनी, उधरसनी, कफनी वारे वारे समस्या थती होय, साइनस जेवी समस्या थती होय, माथुं खूब भारे भारे लागतुं होय, नाकमांथी नकरू पाणी पड्या करतुं होय, खूब कफ निकळतो होय, आवी तमाम ईएनटी डिसऑर्डरथी बचवा माटे શિયાળા દરમિયાન ઈશ્વર આવી શ્રેષ્ઠ ભાજી આપણને આપે છે ત્યારે ભોજનમાં તેને સ્થાન અચૂક આપવું જોઈએ અને ખૂબ વધારે ફાયદા છે। શિયાળો આવે એટલે શાકભાજી માર્કેટમાં લારીઓ ભરી ભરીને મૂળાનું વેચાણ આપણે જોતા હોઈએ છીએ અને પ્રત્યેક ગૃહિણી ભોજનમાં મૂળાને સ્થાન આપતી હોય છે। શા માટે શિયાળામાં મૂળો ખાવો જોઈએ તેને આપણે સંપૂર્ણ વૈજ્ઞાનિક ડેટા સાથે વાત કરીએ। 100 ગ્રામ મૂળાની અંદર 14 થી 50 ગ્રામ ફાઈબર્સ હોય છે, તેની અંદર કેલરી ભરપૂર માત્રામાં હોય છે, તે હાઈલી અલ્કલાઇન છે, એમાં એસિડિકતા બિલકુલ નથી। શિયાળાની અંદર જે કંઈ આપણે પોષણવાળા ખોરાક ખાઈએ છીએ, જેમ કે વિવિધ પ્રકારના પાકો આપણે શિયાળામાં બનાવીને ખાતા હોઈએ છીએ, વિવિધ પ્રકારના ભારે ખોરાક જેમ કે અડદિયા ખાઈએ, મેથી પાક ખાઈએ, ઘી તેલવાળી વસ્તુ શિયાળામાં આપણે ખાઈએ કે જે આખા વર્ષ આપણને નિરોગી રાખે, પરંતુ આવી બધી જ વસ્તુ સારી રીતે પાચન થઈ શકે તો જ આપણને લાભ આપે। ગુજરાતમાં શિયાળાની અંદર અડદિયા ખાવાનું ખૂબ ચલણ છે, અડદિયા ખાવા જ જોઈએ, ખૂબ પોષણનો ભંડાર એટલે અડદિયા, પરંતુ એ પાચન થાય તો જ આપણને એની અંદર રહેલા ઔષધિ ગુણો, એની અંદર રહેલા પોષક તત્વો આપણા શરીરને નિરોગી અને સ્વસ્થ રાખવા માટે મદદરૂપ થાય। એટલે ઈશ્વર આવા બધા પોષકયુક્ત ખોરાકની સાથે એનું સારી રીતે પાચન થાય એવી લીલી શાકભાજી ઈશ્વર આપણને આપતી હોય છે અને જો આપણે એને ભોજનમાં સ્થાન આપીએ તો એ આવી બધી શાકભાજી હેવીમાં હેવી ખોરાકને પચવા માટે મદદરૂપ થાય તેવી એક ભાજી એટલે મૂળો। તો શિયાળો આવ્યો છે ત્યારે મૂળાનું સંપૂર્ણ વૈજ્ઞાનિક તથ્યો સાથે એની માહિતી મેળવી અને ખોરાકમાં એને આપણે જરૂર સ્થાન આપીએ। મૂળો એક એવી શાકભાજી છે કે જે હાઈલી અલ્કલાઇન છે। વર્તમાન સમયમાં આપણે એસિડિટીના કારણે ઘણી બધી સમસ્યા ઊભી થતી હોય, વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે નાના મોટા આબાલ વૃદ્ધો ઘણા લોકોને એસિડિટીની સમસ્યા ખૂબ થતી હોય, 100 માંથી 50% પણ વધારે લોકો એવા હશે કે જે લોકોને એસિડિટીની સમસ્યા પજવતી હોય। લીધેલું ભોજન સારી રીતે પાચન થાય, બિલકુલ એસિડ બને નહીં એના માટે લીધેલા ભોજનને પાચન કરવા માટે શિયાળા દરમિયાન મૂળાને ભોજનમાં સ્થાન જરૂર આપવું જોઈએ। મૂળો એ હાઈલી અલ્કલાઇન છે એટલે લીધેલું ભોજન સારી રીતે પચવામાં મદદ કરે છે અને હાઈલી અલ્કલાઇન હોવાના કારણે એસિડિટી જેવી સમસ્યાઓ બિલકુલ પેદા થવા નથી દેતું। ગેસની સમસ્યાની વાત કરીએ, ઘણા બધા લોકોને થોડું પણ ભોજન લે તો પેટ બિલકુલ ભારે ભારે થવા લાગે, પેટ બિલકુલ કડક થઈ જાય। આયુર્વેદમાં એક સૂત્ર છે, પેર ગરમ પેટ નરમ શિર ઠંડા, એટલે કે આપણું પેટ બિલકુલ નરમ હોવું જોઈએ, બિલકુલ સોફ્ટ હોવું જોઈએ, બિલકુલ પોચું હોવું જોઈએ, પરંતુ વર્તમાન સમયમાં આપણી પાચન શક્તિની મંદતા, શારીરિક શ્રમનો અભાવ, આવી બધી સમસ્યાઓને કારણે આપણે જે કંઈ ભોજન લઈએ છીએ તેનું સારી રીતે પાચન થતું નથી। એક વખત ભોજન લીધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, પેટ ભારે ભારે લાગે છે, નકરા ઓડકાર આવ્યા કરે છે, ઓલ ઓવર કહીએ તો ભોજનનું પાચન સારી રીતે થતું નથી, એના કારણે ગેસની સમસ્યાઓ ખૂબ ઉદ્ભવે છે। શિયાળા દરમિયાન તો આપણે ભારે ખોરાક ખાતા હોઈએ છીએ પરંતુ એ પાચન ન થાય એના કારણે પેટની અંદર ગેસ બનવું, એવી વિવિધ સમસ્યાઓ પેદા થતી હોય, તો પેટ સંબંધિત તમામ સમસ્યાઓથી બચવું હોય, ગેસ જેવી સમસ્યાઓથી બચવું હોય તો લીધેલું ભોજન સારી રીતે પાચન થાય એટલા માટે ભોજનમાં મૂળાને સ્થાન આપણે જરૂર આપવું જોઈએ। જો તમારે પેટની સમસ્યાથી, ગેસની સમસ્યાથી, વારે વારે ઓડકારવાની સમસ્યાથી, પેટ ભારે ભારે લાગવું, આવી બધી સમસ્યાથી બચવું હોય તો ભોજનમાં મૂળાને સ્થાન જરૂર આપવું જોઈએ। જે કોઈ લોકોને શરદી, ઉધરસ, કફ જેવી સમસ્યા વારે વારે થતી હોય, ખાસ કરીને નાના બાળકોને, શિયાળામાં ઠંડીનું વાતાવરણ હોય, થોડું પણ ભારે ભોજન, ઠંડુ ભોજન, ઠંડુ પાણી પીવામાં આવે તો એ લોકોને તુરંત શરદી ચાલુ થઈ જાય। ઘણા બાળકો એવા હોય, ઘણા લોકો એવા હોય કે લોકોને બારે માસ શરદી રહેતી હોય અને આવા લોકો માટે શિયાળો વધારે ત્રાસદાયી લાગે, તો એવા લોકો જે લોકોને શરદીની પ્રોબ્લેમ રહેતી હોય, વારે વારે શરદી થતી હોય, આવા લોકોએ ભોજનમાં મૂળાને સ્થાન જરૂર આપવું જોઈએ। મૂળાની અંદર નેચરલી ફોલિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જે કોઈ લોકોને શરદીની, ઉધરસની, કફની વારે વારે સમસ્યા થતી હોય, સાઇનસ જેવી સમસ્યા થતી હોય, માથું ખૂબ ભારે ભારે લાગતું હોય, નાકમાંથી નકરું પાણી પડ્યા કરતું હોય, ખૂબ ઘાટો કફ થતો હોય, ખૂબ કફ નીકળતો હોય, આવી તમામ ઈએનટી ડિસઓર્ડરથી બચવા માટે ભોજનમાં મૂળાને સ્થાન જરૂર આપવું જોઈએ।
ઘણા લોકોને એલર્જીની સમસ્યા રહેતી હોય, કોઈ પરફ્યુમ છાંટીને આવે તો તુરંત લોકોને છીકુ આવવા લાગે, ઘરમાં અગરબત્તી કરી હોય તો છીકુ આવવા લાગે, થોડા પણ ધૂળના વાતાવરણના ડસ્ટવાળા વાતાવરણમાં જાય તો ખૂબ છીકુ આવવા લાગે, આંખ બિલકુલ લાલ લાલ થઈ જાય, ઘણા લોકો સ્નાન કરીને બહાર નીકળે તો એક સાથે 20-25 છીકુ આવવા લાગે. કહેવાનો મતલબ છે કે જે લોકોને એલર્જીની સમસ્યા હોય, એવા લોકોને એલર્જીની સમસ્યામાંથી બહાર આવવું હોય તો ભોજનમાં મૂળાને સ્થાન જરૂર આપવું જોઈએ. કારણ કે વર્તમાન સમયમાં જ્યારે આપણે એલર્જીની ટ્રીટમેન્ટ માટે જઈએ છીએ ત્યારે ઘાતક અને આડઅસરવાળી ઘણી બધી દવાઓ આપવામાં આવતી હોય છે. તો એવી ઘાતક રસાયણ અને કેમિકલથી બનેલી દવાઓથી ઉપચાર કરો, એના કરતાં બેટર છે કે ભોજનમાં મૂળાને સ્થાન આપણે જરૂર આપીએ, જેથી કરીને એલર્જી જેવી બધી જ સમસ્યાઓથી આપણે બચી શકીએ. જે કોઈ લોકો હાઈ બીપીના પેશન્ટ હોય, વર્તમાન સમયમાં ગુજરાત રાજ્ય હાઈ બીપીના પેશન્ટો માટે મોખરે છે. બીજા રાજ્યોની કમ્પેરિઝનમાં ગુજરાતમાં સૌથી વધારે હાઈ બીપીના પેશન્ટો ગુજરાતમાં જોવા મળે છે. ત્યારે આપણે બ્લડ પ્રેશરની સમસ્યાથી બચવું હોય તો ભોજનમાં મૂળાને સ્થાન જરૂર આપવું જોઈએ. મૂળામાં નેચરલી પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે રક્તના પરિવહન માટે ખૂબ આવશ્યકતા હોય છે. રક્ત સારી રીતે રક્તવાહિનીમાં ફરી શકે, જેથી કરીને મૂળાની અંદર રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરના પેશન્ટો માટે વરદાનરૂપ સાબિત થાય છે. તો જે કોઈ લોકો હાઈ બીપીના પેશન્ટ હોય, એમણે શિયાળા દરમિયાન ભોજનમાં મૂળાને સ્થાન અચૂક આપવું જોઈએ. ભારતમાં દર 10 માંથી 7 મહિલાની અંદર હિમોગ્લોબિન અને આયરનની ઉણપ છે. જે કોઈ લોકો પોતાના શરીરની અંદર લોહીની ગુણવત્તા વધારવા માગતા હોય, લોહીની ટકાવારી વધારવા માગતા હોય, શરીરની અંદર આયરન સારી રીતે વધે એવું ઈચ્છતા હોય, તેવા લોકોએ ભોજનમાં મૂળાને સ્થાન જરૂર આપવું જોઈએ. મૂળાના પાનની અંદર, તેની ભાજીની અંદર ભરપૂર માત્રામાં આયરન હોય છે. તો શિયાળા દરમિયાન સારી એવી પાચન શક્તિ હોય ને એ સમય દરમિયાન મૂળાની ભાજી બનાવીને ખાવામાં આવે તો શરીરની અંદર આયરન અને લોહીની ટકાવારી એ ખૂબ સારી રીતે વધારે છે. કબજિયાત એ બધા રોગોનું મૂળ છે, આવું આપણા વડવાઓ, આપણા વડીલો, ઋષિ મુનિઓ કહી ગયા. અને કબજિયાતથી બચવું હોય તો મૂળાને ભોજનમાં સ્થાન જરૂર આપવું જોઈએ. મૂળાની અંદર ભરપૂર માત્રામાં ઈશ્વરે ફાઇબર્સ મૂકેલા છે, એ બિલકુલ એસિડિક નથી, હાઈલી અલ્કલાઇન છે. તો લીધેલા ભોજનને એ સારી રીતે પાચન કરે છે અને એના ભેદન ગુણના કારણે એ મળ નિષ્કાશનની ક્રિયા માટે ખૂબ સહાયક નીવડે છે. લીધેલું ભોજન સારી રીતે પચાવે છે, વત્તા સાથે સાથે એ કબજિયાત જેવી સમસ્યાઓને જડમૂળથી નાશ કરવા માટે કારગર નીવડે છે. તો જે કોઈ લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય, લાંબા સમય સુધી જે લોકો કબજિયાતથી પીડાતા હોય, તેવા લોકોએ આ ઋતુ દરમિયાન શિયાળાની અંદર ભોજનમાં મૂળાને સ્થાન અચૂક આપવું જોઈએ. શિયાળાની અંદર શું થતું હોય છે કે આપણી સ્કિન ખૂબ રફ થઈ જાય, અને એવા સમય દરમિયાન જે લોકો વાયુ પ્રકૃતિના હોય, જે લોકોનું શરીર બિલકુલ ડ્રાય હોય, વધારે રુષ્ટતા હોય, આવા લોકોએ તો પોતાના ભોજનમાં મૂળાને સ્થાન જરૂર આપવું જોઈએ. મૂળો એક એવી વસ્તુ છે કે જે ઇન્ટરનલ ડ્રાયનેસ દૂર કરવા માટે ખૂબ સહાયક નીવડે છે. આપણા શરીરમાં ભગવાને અંદરની માંસપેશીઓ ખૂબ લચીલી બનાવી છે, એના કારણે શરીરની અંદરનું વાતાવરણ બિલકુલ ડ્રાય ના થાય એ ખૂબ આવશ્યક છે. અને શિયાળા દરમિયાન વેધરમાં પણ ખૂબ વધારે ડ્રાયનેસ હોય છે અને એની અસર સીધી આપણા શરીર ઉપર થાય, તો એનાથી બચવા માટે જો મૂળાને આપણે ભોજનમાં સ્થાન આપીએ તો તે ડ્રાયનેસ દૂર કરવા માટે ખૂબ કારગર નીવડે છે. જે કોઈ લોકોને ખોડાની સમસ્યા હોય, આપણે ભૂતકાળમાં જે આપણા ચેનલ ઉપર વિડીયો મૂક્યો હતો એમાં વાત કરી હતી કે જે કોઈ લોકોને ખોડાની સમસ્યા રહેતી હોય, આપણા શરીરની અંદર એક ફંગસ થતી હોય અને તે ફંગસને કારણે ઘણા લોકોને ખોડાની સમસ્યા બહુ થતી હોય. મૂળો સ્વાદે તીખો છે અને એની તીખાશ જે છે એ આપણા શરીરમાં ફંગસને વધતા અટકાવે છે. તો જે લોકોને વાળની સમસ્યા હોય, ખાસ કરીને જે લોકો ખોડા સંબંધિત સમસ્યાઓથી પીડાતા હોય, એવા લોકોએ આ ઋતુ દરમિયાન, ખાસ કરીને શિયાળા દરમિયાન, ભોજનમાં મૂળાને સ્થાન અચૂક આપવું જોઈએ. જો આપણે ઈચ્છતા હોય કે આપણું લીવર સારી રીતે કામ કરી શકે, આપણી કિડની સારી રીતે કામ કરી શકે, તો શિયાળા દરમિયાન આપણા ભોજનની અંદર મૂળાને આપણે સ્થાન જરૂર આપવું જોઈએ. મૂળાની અંદર રહેલા આ બધા પોષક તત્વો શરીરના આંતરિક અંગો, ખાસ કરીને કિડની અને લીવરને સ્વસ્થ રાખવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે. તો શિયાળા દરમિયાન ઈશ્વર આવી શ્રેષ્ઠ ભાજી આપણને આપે છે, ત્યારે ભોજનમાં તેને સ્થાન અચૂક આપવું જોઈએ, એના ખૂબ વધારે ફાયદા છે. તો આ શિયાળા દરમિયાન ભોજનમાં આપણે મૂળાને સ્થાન અચૂક આપીએ.
તુરંત પ્રશ્ન થાય કે આટલા બધા એના ફાયદા છે તો આપણે શિયાળા દરમિયાન મૂળો જરૂર ખાઈશું, પરંતુ એક સાવધાની ખાસ રાખવાની છે. આપણા વડવાઓ એક કહેવત લખીને ગયા, મૂળો મુગરીને દહીં, દિવસ સાથમાં પછી નહીં. મૂળાના આટલા બધા ફાયદા છે, બિલકુલ સાચી વાત છે, પરંતુ એ મૂળો જો યોગ્ય સમયે નહીં લેવામાં આવે તો ફાયદા કરતાં વધારે નુકસાન કરે છે. તો ધ્યાન એ રાખવાનું છે કે મૂળો જ્યારે ખાવો હોય ત્યારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સમયમાં એને ખાવો જોઈએ. સૂર્યાસ્ત પછી મોડી રાત્રે જો આપ મૂળો ખાઈશું તો એ ફાયદા કરતાં વધારે નુકસાન કરશે. તો શિયાળા દરમિયાન મૂળો ખાવાનો જરૂર ખાવાનો છે. સવારના નાસ્તામાં ખાઈ શકે, બપોરે પણ ખાઈ શકે, પણ પ્રયત્ન કરીએ કે મોડી રાતે કે સૂર્યાસ્ત પછી મૂળો બિલકુલ ના ખાવો જોઈએ. એના જેટલા ફાયદા છે તેટલા જ નુકસાન મૂળો જો આપણે મોડી રાતે ખાઈશું તો એના ગેરફાયદા પણ આપણને થશે. તો મૂળાનું સેવન દિવસની હાજરીમાં કરી લઈએ, સૂર્યાસ્ત પછી મૂળાનું સેવન બિલકુલ ન કરવું. તુરંત પ્રશ્ન આવે કે મૂળો કેવી રીતે ખાવો, તેની પણ હવે આપણે વાત કરીએ. મૂળો બે રીતે ખાઈ શકાય, તેની પાનની ભાજી બનાવીને ખાઈ શકાય, અને મૂળાનું જે મૂળ હોય છે જે સફેદ રંગનું હોય છે તેને સલાદના રૂપમાં પણ ખાઈ શકાય. સલાદના રૂપમાં જ્યારે મૂળો ખાવો હોય ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે મૂળાને સમારીને થોડો સમય 15-20 મિનિટ એને પાણીમાં પલાળી દેવો જોઈએ, પછી જ એને કાચો કે સલાદ રૂપે તમે આપણે ખાઈ શકે. કારણ કે એમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે. જો આપણે એને પાણીમાં નહીં પલાળી અને સીધે સીધું એનું ભોજનમાં સેવન કરીશું તો કિડની સંબંધિત અનેક બીમારીઓ એ સર્જી શકે. તો સલાદમાં જ્યારે મૂળો ખાવો હોય ત્યારે તેને 15-20 મિનિટ પાણીમાં પલાળી દઈએ, પછી જ એને સલાદના રૂપમાં આપણે ખાઈ શકીએ. મૂળાના પાનની ભાજી બનાવીને પણ ખવાતી હોય છે. ગુજરાતમાં તો ચલણ નથી, પરંતુ યુપીની અંદર, બિહારની અંદર, પશ્ચિમ બંગાળની અંદર મૂળાના પાન જે હોય છે તેના પરોઠા પણ બનાવવામાં આવે છે. તો આપણે પણ બનાવી શકીએ. ગુજરાતની અંદર સામાન્ય રીતે આપણે મૂળાના પાનની ભાજી બનાવતા હોઈએ છીએ કે જે આપણા શરીરની અંદર આયરન વધારવા માટે, પોટેશિયમ વધારવા માટે, કિડની અને લિવરને સ્વસ્થ રાખવા માટે, કબજિયાતની સમસ્યાથી બચવા માટે ભરપૂર પ્રમાણમાં એ કારગર નીવડતી હોય છે. તો મૂળાનું સલાદ રૂપે અને પલાળીને સેવન કરી શકાય. મૂળાના પાનની ભાજી બનાવીને ખાઈ શકાય, પરોઠા બનાવીને ખાઈ શકાય. એના પાનને સારી રીતે પાણીમાં ધોઈને, બાફીને, તમામ મરી મસાલા નાખીને એની ભાજી પણ આપણે ખાઈ શકાય. તો આવી રીતે શિયાળા દરમિયાન મૂળાનું સેવન કરીએ તો આટલા બધા લાભથી આપણે વંચિત નહીં રહીએ, તેના લાભ આપણને અચૂક મળશે. બસ સાવધાની એ રાખવાની છે કે મૂળો ક્યારે પણ રાત્રે ન ખાવો, દિવસે ખાવો. એટલા માટે આપણા વડવાઓ કહેવત લખીને ગયા કે મૂળો મુગરીને દહીં, દિવસ સાતમાં પછી નહીં. તો આ શિયાળા દરમિયાન આવી શ્રેષ્ઠ ભાજી જે આપણા આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે તેનું સેવન કરીને સ્વસ્થ રહીએ. સૌને જય હિન્દ, વંદે માતરમ.